ડોક્ટરની બેદરકારીથી અનેકવાર દર્દીઓના મોત થયા હોવાનો આક્ષેપો પરિવારજનો દ્વારા કરાયા છે ત્યારે ફરી આવી છે ઘટના સામે આવી છે જેમાં અમરોલી છાપરાભાટા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલા સુમનબેન ગોડનું પ્રાણનાથ હોસ્પિટલમાં ગર્ભાશયની ઠેલીનું ઓપરેશન કરાયું હતું જ્યાં સારવાર કરાયા બાદ મહિલાનું મોડી રાત્રે મોત નિપજતા પરિવારજનો દ્વારા પ્રાણનાથ હોસ્પિટલના તબીબીઓ સામે આક્ષેપો કરાયા હતા સિમેર હોસ્પિટલ ખાતે પીએમ દરમિયાન પરિવારજનો દ્વારા ફોરેન્સિક પીએમ અને ત્રણ ડોક્ટરોની પેનલ બનાવી તપાસ કરવાની માંગ કરાઈ છે હાલ તો ત્રણ બાળકોની માતા સુમનબેન ગોંડનું મોત નિપજતા પરિવારજનો દ્વારા હોસ્પિટલના તબીબો પર આક્ષેપો કરાયા હોય જેને લઈ આ મામલે તપાસ કરાય તે જરૂરી બન્યું છે જી આપનું નામ ને શું ઘટના બની હતી મારું નામ સર સુનિલ કછાવા છે હું બરથાણા રામદર્શન સોસાયટીમાં રહું છું મારા માસી નામ સુમનબેન બબલુભાઈ ગોડ એમને સર ગર્ભાશયના ઓપરેશન માટે પ્રાણનાથ હોસ્પિટલ અમરોલી ખાતે 3 તારીખે દાખલ કરવામાં આવ્યા હતા અને એમનું 4 તારીખે સવારે 11 વાગે ઓપરેશન હતું એ ઓપરેશન દરમિયાન સર ડૉક્ટરની બેદરકારીના લીધે અમારા માસીની કોઈ વેન નસ અંદરથી કપાઈ ગઈ અને ડૉક્ટરે પછી ત્યાં અમને કંઈ જાણકારી આપી નહીં અમારે ઘણી ટાઈમ અમારા રિલેટિવે પૂછ્યું પણ કંઈ આન્સર નહીં આપ્યો અને કીધું કે ડૉક્ટર આવે છે બહારથી અને પછી સર 2 વાગે એ લોકોએ કીધું કે તમે બીજા હોસ્પિટલમાં લઈ જાઓ અને અમારા જે માસા છે એમને 25,000 રૂપિયા જે જમા કરાવેલા એ લોકોએ તરત જ પાછા આપી દીધા પેશન્ટને કાઈપા બધું ઓપરેશન સ્ટાર્ટ કર્યા પછી એ લોકોએ પૈસા પાછા આપી દીધા સર હવે ડૉક્ટર જ આવું કરશે તો માણસ જાય ક્યાં અને ડૉક્ટરે એવું પણ નહીં કર્યું કે બીજા હોસ્પિટલે જાતે લઈ ગયા એમણે કીધું તમે લઈ જાઓ તમારે જ્યાં હોસ્પિટલમાં લઈ જવા હોય ત્યાં લઈ જાઓ પછી અમે કિરણ હોસ્પિટલ લઈ ગયા તો પાછળ પાછળ ડૉક્ટર પણ ત્યાં આવ્યા અને ઓપરેશનમાં સાથે હતા અને ત્યાં પહેલાં જે ડૉક્ટર સ્નેહલ દીક્ષિત છે વાસ્કો સર્જન એમણે ઓપરેશન કર્યું અને એમણે કીધું કે કોઈ વેન કટ થઈ ગઈ હતી અંદર હવે સર ગર્ભાશયની થેલીનું ઓપરેશન હોય તો વેન તો કોઈ આવે જ નહીં એમાં કટ થવાની આ ડૉક્ટરની ભૂલના લીધે જ કટ થઈ છે અને એમાં અમારું પેશન્ટ આજે 8 તારીખ સવારમાં 3 વાગે એક્સપાયર થઈ ગયું છે સર શું માગણી છે આપણી માગણી એવી છે સર કે અમારે આરએમઓ સાહેબે અમે રજૂઆત કરી અમારા અધ્યક્ષ પણ અહીંયા છે એમણે રજૂઆત કરી તો એ લોકોએ કીધું છે કે અમે FSL અને ડૉક્ટરની ટીમ બનાવીને તમારા પેશન્ટની રિપોર્ટો બધી કરાવશું અને 3 ડૉક્ટરની પેનલ બનાવીને રિપોર્ટ કરાવશું અને જે પણ છે તમને ન્યાય અપાવશું એવી RMO સાહેબે અમને કીધું છે પણ સાહેબ અમારી એ જ માગણી છે કે અમારા જે પેશન્ટ છે એની જોડે ન્યાય થાય કારણ કે ડૉક્ટરની ભૂલને લીધે એ પર્સન ગયું છે અને એના 3 બાળકો છે અને એ આજે મા વગરના થઈ ગયા છે સર